માતા એ એવી વ્યક્તિને આપવામાં આવેલ શબ્દ છે જે તેના સમગ્ર જીવન દરમિયાન તેના પરિવાર અને બાળકોની સુખાકારી તેમજ વિકાસ અને કલ્યાણ માટે બલિદાન આપે છે અને તેને પ્રથમ પ્રાથમિકતા આપે છે. માતા માત્ર બાળકને જન્મ જ નથી આપતી, પણ તેને પ્રેમ કરવાની, તેની સંભાળ રાખવાની અને કોઈ પણ પૂર્વ જરૂરિયાત હોય કે શરતો હોય તે વિના પણ સમર્પણ અને પ્રેમ બતાવવાની જીવનભર પ્રતિબદ્ધતા ધરાવે છે. માતા દરેક વ્યક્તિના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તે એક રક્ષક, મિત્ર અને શિસ્ત પાલકની ભૂમિકા ભજવે છે. તે નિસ્વાર્થ પ્રેમાળ વ્યક્તિ છે, તેથી માતાને દુનિયામાં સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ જ્યારે આજ માતા પોતાના પતિ સાથે બદલો લેવા માટે પોતાના જ 4 વર્ષના માસૂમ બાળકની હત્યા કરે છે, ત્યારે આવી માતાને શું કહેવાય? તે જન્મ આપનારી માતા છે કે જીવ લેવા વાળી? કોઈ શબ્દ જ નથી જે આ નિર્દય માતાને આપી શકીએ છીએ. નમસ્કાર, હું છું આપની સાથે કૃપા ઠક્કર. તો આજે આપણે આવી જ એક નિર્દય માતાની વાત કરવા જઈ રહ્યા છીએ, જેને પોતાના પૂર્વ પતિ પાસેથી બદલો લેવા 4 વર્ષના માસૂમ પુત્રની હત્યા કરી. કહેવાય છે કે વાંસ નહીં બચે, વાંસળી નહીં વાગે એવી કહેવત પર જીવતા સૂચના શેઠે તેના પતિ પાસેથી બદલો લેવા તેના 4 વર્ષના માસૂમ બાળકને મારી નાખવાનો ભયંકર પ્લાન બનાવ્યો. અરીસાની આગળની સપાટી જેટલી સ્વચ્છ અને ચમત્કાર દેખાય છે, તેની પાછળનો ભાગ પણ એટલો જ વિકૃત, કાળો અને ખરબચડો હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ માઇન્ડફુલ એઆઈ લેબના સંસ્થાપક અને સીઈઓ સૂચના શેઠનું જીવન પણ એ જ અરીસા જેવું હતું, જે આગળથી ચમકતું હતું અને પાછળથી ઘોર કાળાશ. સૂચના શેઠ તણાવ, નફરત, ઈર્ષાના પાઠ ભણાવવાની અને બદલો લેવાની લાગણીથી એટલી ભરાઈ ગઈ હતી કે તેને પોતાના જ 4 વર્ષના પુત્રની હત્યા કરી. પોતાના 4 વર્ષના પુત્રને પોતાના હાથે જ મારતી વખતે તેના હાથ નહોતા કાપ્યા. પુત્રની હત્યાનું કાવતરું ઘડતી વખતે તેની અંદર રહેલી માતાએ તેને એકવાર પણ ટકોર ના કરી કે તે શું કરી રહી છે. પોતાના જ અંશની હત્યા કરવાનું વિચારી રહી છે? જો એક ઉચ્ચ શિક્ષિત સ્ત્રી જે સમાજનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે, તે બદલાની ભાવનાથી આંધળી બની શકે છે કે તે પોતાના બાળકની પણ હત્યા જેવું જઘન્ય કૃત્ય કરે છે. 39 વર્ષીય સૂચના શેઠ 6 જાન્યુઆરીએ તેના 4 વર્ષના પુત્ર સાથે ગોવાની સોલ બાનિયાન ગ્રાન્ડ હોટેલમાં આવી હતી. 8 જાન્યુઆરીએ જ્યારે તેણીએ હોટેલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે તેનો પુત્ર તેની સાથે નહોતો. જ્યારે હોટેલના સ્ટાફે પુત્ર વિશે પૂછ્યું ત્યારે સૂચના શેઠે કહ્યું કે તે ગોવાના પટોરડામાં એક સંબંધીના ઘરે છે. રિસેપ્શનિસ્ટે કહ્યું કે ટેક્સી મોંઘી થશે, તમે ફ્લાઇટમાં જઈ શકો છો, સસ્તી પડશે. પરંતુ સૂચના શેઠે બાય રોડ જવાનો આગ્રહ રાખ્યો, તેથી તેમના માટે એક કેબ બુક કરવામાં આવી. ત્યારબાદ સૂચના શેઠ પોતાનો તમામ સામાન મૂકીને ત્યાંથી નીકળી ગઈ અને બીજી તરફ જ્યારે હાઉસકીપિંગ સ્ટાફ તેના ત્યજી દેવાયેલા રૂમને સાફ કરવા માટે આવ્યો ત્યારે તેમને ત્યાં લોહીના ડાઘા જોવા મળ્યા. સ્ટાફે આ અંગે હોટેલ માલિકને જાણ કરતા માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તરત જ કેબ ડ્રાઈવરને બોલાવ્યો અને કોંકણી ભાષામાં બોલતા તેને મેડમને જાણ કર્યા વિના કેબને કર્ણાટકના ચિત્રદુર્ગ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહ્યું. પોલીસની સૂચના મુજબ ડ્રાઈવર કારને પોલીસ સ્ટેશન લઈ આવ્યો અને તેને પાર્ક કરી, તો જ્યાં પોલીસે સૂચના શેઠને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી. સૂચના શેઠના સામાનની શોધ કર્યા પછી પોલીસને તેની બેગમાંથી તેના બાળકની લાશ મળી. સૂચના શેઠે પોતાના બાળકને કેમ માર્યો? આ પ્રશ્નના જવાબમાં જે વાર્તા બહાર આવી છે તે એક મહિલાને આગળ લાવે છે, જે એક તરફ ખૂબ જ શિક્ષિત, મહેનતુ, સ્વનિર્મિત, નેતૃત્વ ક્ષમતાઓથી ભરપૂર, ઉદ્યોગમાં ખૂબ મહત્વાકાંક્ષી અને નિર્ભય મહિલા છે, જેઓ પોતાનું સ્થાન જાળવી શકે છે, અને બીજી તરફ તે એક સામાજિક અને પારિવારિક ચક્રવ્યૂહમાં ફસાયેલી સ્ત્રી હતી, જે હૃદયભંગ, તણાવ, ગુસ્સો, અપમાન, નફરત, ઝઘડા અને કાયદાકીય મુશ્કેલીઓથી ઘેરાયેલી હતી. તેના કારણે તેના પતિ સામે બદલો લેવાનો લાવા તેના મનમાં ઉકળતો હતો, તેથી તેને પોતાના પતિ સાથે બદલો લેવા માટે પોતાના પુત્રની હત્યા કરી.
હત્યાનું કારણ જાણતા પહેલા ચાલો સૂચના શેઠની શૈક્ષણિક લાયકાત પર એક નજર કરીએ. સૂચના શેઠ એથિક્સ એક્સપર્ટ અને ડેટા સાયન્ટિસ્ટ છે, જેની પાસે સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ લેબ્સમાં ડેટા સાયન્સ ટીમ અને સ્કેલિંગ મશીન લર્નિંગ સોલ્યુશન્સનું માર્ગદર્શન આપવાનો 12 વર્ષથી વધુનો અનુભવ છે. એઆઈ એથિક્સની યાદીમાં તે 100 સૌથી તેજસ્વી મહિલાઓમાંની એક છે. તે ડેટા એન્ડ સોસાયટીમાં મોઝિલા ફેલો, હાર્વર્ડ યુનિવર્સિટીના બર્કમેન ક્લેઇન સેન્ટરમાં ફેલો, રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ફેલો અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગમાં પેટન્ટ ધરાવે છે. આવી પ્રતિભાશાળી છોકરીના લગ્ન વર્ષ 2010માં વેંકટ રામન સાથે થયા, જેઓ એઆઈ ડેવલપર છે. લગ્ન પછી બંને વચ્ચે એ જ ઝઘડો ચાલુ રહ્યો અને જે સામાન્ય રીતે ભારતીય ઘરોમાં થાય છે. તો લગ્નના 9 વર્ષ બાદ 2019માં સૂચનાએ એક પુત્રને જન્મ આપ્યો અને પુત્રના જન્મ બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડા ખૂબ જ વધી ગયા. 2020થી સૂચના અને તેના પતિ કે વેંકટ રામન વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ કોર્ટે બાળકની કસ્ટડીની માહિતી શેઠને આપી અને આદેશ આપ્યો કે વેંકટ રામન દર રવિવારે પોતાના બાળકને મળી શકે છે. પરંતુ સૂચના તેના પતિ વેંકટ રામનને એટલી બધી નફરત કરતી હતી કે તે ઈચ્છતી ન હતી કે તેના પુત્રને મળવા આવે અને તેની નજરમાં પડે. આ દ્વેષે તેના મનને નિરસ કરી દીધું અને એવા જઘન્ય અપરાધ તરફ આગળ વધી કે આ સાંભળીને તરત જ કોઈ પણ કહેશે કે આ તે કેવી માતા છે. વાંસ નહીં અને વાંસળી નહીં એવી કહેવતને પૂર્ણ કરતા સૂચના શેઠે બાળકને મારી નાખવાનો ભયંકર પ્લાન બનાવ્યો. તેણે તેના પુત્રને ગોવા જવાની લાલચ આપી 4 વર્ષનો માસૂમ છોકરો સફર વિશે સાંભળીને ખુશખુશ થઈ ગયો. સૂચના તેના પુત્રને સાથે લઈને ગોવા લઈ ગઈ. તો આ અંતર્ગત હોટેલના રૂમમાં તેની હત્યા કરી અને ત્યાર પછી તેના મૃતદેહને બેગમાં પેક કરી અને તેનો નિકાલ કરવા ટેક્સી દ્વારા બેંગલુરુ જવા રવાના થઈ. આ સંપૂર્ણ પ્રકરણમાં હોટેલ સ્ટાફની ત્વરિત સમજદારી કામમાં આવી અને પોલીસે સૂચના શેઠને મૃતદેહ સાથે જ પકડી પાડી અને આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ ગુનાહિત ઘટના ભારતીય સમાજમાં લગ્નની સંસ્થાને ભરેલી સડો, માણસનું નૈતિક અધપતન, માનવીય ગુણો અને સહિષ્ણુતાના પતન અને મહત્વાકાંક્ષાઓના સંઘર્ષને ઉજાગર કરે છે. આવી ઘણી વાર્તાઓ ભારતીય સમાજમાં ઝડપથી વધી રહી છે, જ્યાં તેમના માસૂમ બાળકોને માતા પિતા વચ્ચે ચાલી રહેલા ઝઘડાનું ભોગવવું પડે છે. સમાજમાં આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે. તો આ હતી આજની આ વાત, એમાં એક રક્ષક જ ભક્ષક બની તેવી જ માતા પોતાના પુત્રની નિર્દયાથી હત્યા કરી. તો આ સાથે હું રજા લઉં છું, ફરીથી મળીશું એક નવી વાત સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. નમસ્કાર.